ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક થઈ છે. ચતરાલ જીઆઈડીસી પાસે ખાનગી કાર સીએમના કાફલા પાછળ દોડી છે. કાળા કલરની થાર ગાડી લઈને શખ્સ કાફલામાં ઘૂસી ગયો. મનુ રવારી નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે. શીતલ અમારી સાથે જોડાય. શીતલ, શું કાફલામાં જે રીતની ઘટના બની છે, કોઈ કાળા કલરની થાર ગાડી લઈને શખ્સ ઘૂસી ગયો છે, શું કોઈ જાણી જોઈને ઘટના છે કે પછી આ કોઈ મુશ્કેલરૂપ પરિસ્થિતિ છે? જી ચોક્કસ જનક, એવું કહી શકાય કે મુખ્યમંત્રીની સુરક્ષાના ચૂક થઈ હોવાની ઘટના સામે આવી છે. છતરાલ મુખ્યમંત્રી મહેસાણાથી છતરાલ તરફ આવી રહ્યા હતા ત્યારે આ બનેલી ઘટના છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બ્લેક કલરની થાર ગાડીમાં એક રબારી યુવક જઈ રહ્યો હતો ત્યારે એકાએક કોન્વેમાં અંદર ઘૂસી ગયો હતો. ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ઘૂસ્યો એટલે પોલીસને પણ શંકા ગયેલી અને સુરક્ષા કર્મચારીઓએ પણ તાત્કાલિક એને ત્યાંથી દૂર કર્યો હતો અને એ વખતે જે બોલાચાલી થઈ એના આધારે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એક અજાણતા ઘૂસી ગયેલી ઘટના હોઈ શકે. પણ મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક છે ને આવી ઘટના ન બની શકે ભવિષ્યમાં, એટલા જ માટે કોઈ ભૂલ ન કરે એટલા જ માટે આખરે ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને એ ફરિયાદના આધારે હવે પોલીસે સમગ્ર કેસની તપાસ કરશે કે જાણી જોઈને ભૂલ થયેલી છે કે ક્યાંક ને ક્યાંક આ ભૂલ કયા પ્રકારે થઈ, કયા સંજોગોમાં થઈ, એ તમામ વસ્તુની તપાસ હવે થશે. જી જનક, બિલકુલ બિલકુલ આભાર. તો મનુ રબારી નામના શખ્સ કાળા રંગની જે થાર ગાડી છે લઈને ઘૂસી ગયો.